ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે ગણિતમાં પાટકું ચેપ્ટરથી સરખું દેખાય છે, તેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે હાફ સર્કલ અને ફૂલ સર્કલ, બરાબર, કોઈ બી ચિત્ર હોય એને તમે અડધું ફેરવો કે આખું ફેરવો તે કેવું દેખાય છે આપણે વાત કરી હતી. તો હવે આગળ જોઈએ તો આગળ આપણે પેજ નંબર 83 પર આવ્યા હતા. તો અહીંયા છે કે આપેલા આકારોને અડધા આટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે છે, તે રીતે બદલો અને પ્રયત્ન કરો. એટલે તમને અહીંયા ચિત્રો આપેલા છે એ તમારે ડ્રોઈંગ અધૂરું રાખ્યું છે, તમારે પૂરું કરવાનું છે, બરાબર. તો અડધા આટા ફેરવવાથી નવો આકાર એવો જ મળે છે એવું કરવાનું છે. એટલે આ છે જે તો હવે અહીંયા આ ત્રણ જગ્યાએ ચિત્ર નહોતું આપેલું, તમારે ખાલી એટલું કમ્પ્લીટ કરવાનું છે. એટલે તમે અડધો આટો ફેરવશો તો એ ચિત્ર એવું ને એવું લાગશે. અડધો એટલે કેટલો, આ જે યલો ઉપર છે આમ ફેરવો એટલે યલો નીચે આવી જાય, તો એવું ને એવું ચિત્ર લાગે. પછી આ બી એવું છે, જો આ બી ચાર બાજુ છે, બરાબર. તો હવે આ જે સર્કલ છે તમે એને આમ ફેરવશો, બરાબર, કાં તો ગોલ છે તે આમ ફેરવશો, પણ સરખું તો લાગવાનું જ છે, બરાબર. એટલે આ રીતે તમારે જાતે આમાં કરવાનું છે. ચાલો હવે આગળ પેજ નંબર જઈએ 84 પર. ચાલો 84 નંબરના પેજ પર છે સી, કે નીચેના આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી અને અડધા આટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. એક ચતુર્થાંશ એટલે કેટલું? આખું ફૂલ. આપણે આગળ વાત કરી હતી એક ચતુર્થાંશ એટલે કેટલું, ચાર બાજુ હોય કે ત્રણ બાજુ હોય તો આખું ફૂલ ફરે ને ફૂલ કહેવાય, એટલે આખું સર્કલ ફરે. અને અડધો એટલે કે અડધું. તો હવે આ એ છે, તો એક ચતુર્થાંશ ફેરવ્યા પછી, એક ચતુર્થાંશ ફેરવ્યા પછી આ જેવું છે ને એવું ને એવું જ દેખાશે. એટલે આમાં જે આકાર હશે ને એવું લખ્યું હોય ને કે એક ચતુર્થાંશ ફેરવ્યા પછી, તમારે એવો ને એવો આકાર એમાં લખી દેવાનો. ફરી વાર કહું છું, ચિત્ર આપેલું હોય કદાચ એક્ઝામમાં પૂછાય તો એવું લખેલું કે એક ચતુર્થાંશ ફેરવ્યા પછી કેવું ચિત્ર દેખાશે, તો એવું ને એવું જેવું છે એવું તમારે કોપી મારી દેવાનું. અને અડધો આંટો હોય એટલે અડધો તમને ખબર છે હવે આ ચિત્ર છે એને અડધો એટલે એને આ જે ઉપરનું હોય ત્યાં નીચે આવી જાય. પણ ચોરસમાં તો અડધો હોય તો સરખું જ દેખાવાનું. હવે લંબચોરસે અડધું ફેરવશે એટલે આ ઉપર આવી જશે, અને આ ષટકોણ છે એને અડધું ફેરવશે તો એનો આકાર ચેન્જ થઈ જશે, બરાબર. ચાલો પછી છે કે ઉપરના કયા આકારોને એક ચતુર્થાંશ ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી, અને કયા આકારોને એક દ્વિતીયાંશ ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી, બરાબર. એટલે આ તમારી જાતે કરવાનું છે, આમાં ખાલી સમજવાનું જ છે. ચાલો પછી છે કે કયા પંખાને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે. હવે અહીંયા તમને બે પંખા બતાવ્યા છે. હવે અહીંયા એક તૃતીયાંશ કહે છે, એક તૃતીયાંશ એટલે નીચે ત્રણ એટલે કે આ ત્રણ બાજુ છે એટલે કે એક તૃતીયાંશ. તો એવું કહે છે કે કયા પંખાને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે, બરાબર. તો આ એ છે ને બી છે, તો હવે તમે આ ફેરવશો, બરાબર, તો એવી ને એવી જગ્યાએ આવવો જોઈએ. એટલે બી છે ને તે એવો ને એવો પંખો શું છે તે એને જેવો દેખાશે. પછી આ આકારને એક તૃતીયાંશ ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. હવે આ આકાર છે અને એક તૃતીયાંશ ફેરવવાનો છે, એટલે તમારે એક તૃતીયાંશ ફેરવ્યા પછી કેવો દેખાય એ તમારે અહીંયા દોરવાનો છે. ચાલો પછી છઠ્ઠો ભાગ ફેરવો. હવે છે કે તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. આમાં છઠ્ઠો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, પાંચમો એવું આવે ને તો એનો મતલબ શું કે છેદમાં જેટલા સંખ્યા છે ને એટલા તમારા આકારને એટલા ભાગ પડશે. હવે અહીંયા એક છઠમાં આવશે એટલે કે છઠ્ઠો ભાગ ફેરવવાનો કીધો છે. તો હવે આ કીધું છે ને આમાં ષષ્ઠકોણ છે, જો તો ષષ્ઠકોણ એટલે એક છઠમાં એટલે આ તમે ફેરવશો તો પાછું એ સિટીઝ એવું ને એવું આવી જશે. એટલે તમારો જે આકાર છે એવો તમને આકાર મળશે. એટલે છેદમાં જેટલી સંખ્યા હોય ને એટલા એ ભાગ હશે જ. એટલે તમે એ સિટીઝ એવો ને એવો ફરો તો એવો ને એવો જ આવવાનો છે. પછી અહીંયા બી છ છે, જો આ સ્ટારમાં બી છ ભાગ છે, અહીંયા બી છ ભાગ છે, આ બી છ ભાગ છે. એટલે તમે એક છઠમાં એટલે કે છઠ્ઠો ભાગ જેટલો ફેરવશો તો એનો એ જ આકાર રહેશે. હજી મહાવરો છે, તો કે નીચેના આકારો જુઓ, તેને એક તૃતીયાંશ ભાગ અને એક ચતુર્થાંશ ભાગ ફેરવતા કેવા દેખાશે તે દોરો. હવે અહીંયા એક તૃતીયાંશ ભાગ છે, બરાબર, એક તૃતીયાંશ ભાગ એટલે આ ટોટલ છ છે એટલે એનો અડધો, તો એનો અડધો ફેરવતા કેવો દેખાશે, અને એક એટલે એક ચશ્માઉં તો કેવો દેખાશે એ દોરો. એક ચશ્માઉં તમે તો સેમ એઝ ઇટ ઇઝ આને આ ચિત્રો આવશે, અને એક તૃતીયાંશમાં અડધું કેવું દેખાય છે તો અડધું કેવું આવશે એ બી એવું ને એવું દેખાશે. ચાલો પછી છે બાળકોને આકૃતિઓ જોવા અને તપાસવા માટે પ્રેરિત કરો કે આમાં કયા પ્રકારની સંમિતતા છે, આ કે જરૂર નથી. ચાલો હવે આગળ જઈએ 86 નંબર આ પેજ પર. ચાલો એમાં છે કે નીચેના આકારો જુઓ, તો કે આ આકૃતિઓમાંથી કોને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તેમને નિશાની અને રાઇટ કરો. પછી કે કઈ આકૃતિને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં અને તેની સામે શું કરવાનું છે, રોંગ કરવાનું. તો અહીંયા તમને ચિત્ર આપ્યા છે, તો એમાં એક તૃતીયાંશ એટલે શું કહેવાય, અડધું. તો અડધું ફેરવવાથી કઈ દેખાશે એની નિશાની રાઇટ કરવાની, અને અડધું ના દેખાય એની સામે રોંગ કરવાની. તો આ ત્રણ બાજુ છે, મેં તમને કીધી હતી એક તૃતીયાંશ ત્રણ બાજુ, એક, બે અને ત્રણ. તો આને ફેરવશો એટલે આ એઝ ઇટ ઇઝ એવો ને એવો આકાર દેખાશે. પણ જે ત્રણ નથી, હવે આ ત્રણ નથી, આ ત્રણ નથી, બરાબર, તો આને જેવું રીતે ફેરવશો તો એવી ને એવી દેખાય નહીં. એટલે જેની સામે હંમેશા ક્રોસ કરેલું છે, અને જે તમે એક તૃતીયાંશ ફેરવશો તો એવી ને એવી દેખાશે એની સામે રાઇટ કરેલું છે.
ચાલો છે કે પ્રયત્ન કરો નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે એક તૃતીયાંશ ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય. હવે અહીંયા ત્રણ ભાગ છે, જો એક, બે અને ત્રણ. તો એક તૃતીયાંશ છે તો એને તમે હાફ ફેરવશો તો એવું ને એવું ચિત્ર છે એવું ને એવું તમને દેખાશે. તો જેની સામે હોય એની નીચે તમે રાઈટ કરજો. અહીંયા છે કે કેટલાક એવા આકારો દોરો કે જેને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવા દેખાય, અને કેટલાક એવા આકારો દોરો કે જેને એક ચશ્માઓ ફેરવવાથી પહેલાં જેવા દેખાય. આ તમારી જાતે કરવાનું છે. અહીંયા આગળ આપણે પાંચમું ચેપ્ટર ચોપડીમાં પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પૂરી કરીશું. થેન્ક યુ.